નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. પ્રજાના આનંદ પ્રમોદ માટે રાજવી મહારાજા સ્વર્ગસ્થ વિજયસિંહ મહારાજાએ આપેલા રાજપીપળા ગાર્ડનના બેન્ડ સ્ટેન્ડની દુર્દશા. 1920 થી 1930ના ગાળામાં આ હેરિટેજ સ્ટ્રક્ચર બનાવેલું, આજે એની દુર્દશા બેઠી છે. પ્રજાના મનોરંજન માટે ગાર્ડનમાં રાજા વિજયસિંહ મહારાજે ઐતિહાસિક અને હેરિટેજ ઇમારત બેન્ડ સ્ટેન્ડ બનાવી આપી હતી. યુવરાજે જ્યારે હાથમાં ઝાડુ લઈને જાતે બેન્ડ સ્ટેન્ડની અને ગાર્ડનની સફાઈ કરી ત્યારે માથું શરમથી ચૂકી ગયું. દિવાલ અને છત પર લીલ શેવાળ બાજી ગઈ છે. આજુબાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. સર્કલમાં ફૂલ ઝાડ સુકાઈ ગયા છે. યુવરાજે જ્યારે હાથમાં ઝાડુ લઈને જાતે બેન્ડ સ્ટેન્ડની અને ગાર્ડનની સફાઈ કરી ત્યારે માથું શરમથી ચૂકી ગયું. આજે વાત કરવી છે 1920 થી 1930ના ગાળામાં આ હેરિટેજ સ્ટ્રક્ચરની દુર્દશા કોણે અને કેવી રીતે કરી, જોઈએ આ ખાસ રિપોર્ટ. રિયાસતી રજવાડી નગરી રાજપીપળાના રજવાડા તો આજે રહ્યા નથી, પણ પ્રજાવત્સલ રાજાઓ અને રાજવી પરિવારે રાજપીપળાની જનતા માટે સુખાકારી અને આનંદ પ્રમોદ માટે આપેલી મિલકતો કાં તો આજે રહી નથી અને જે રહી છે તેની દુર્દશા બેઠી છે. આજે વાત કરવી છે 1948માં મહારાજા વિજયસિંહ મહારાજે પ્રજાના ગાર્ડનના આનંદ પ્રમોદ માટે આ જગ્યા બનાવી આપી હતી, માછી સમાજને આપી હતી. ગાર્ડન બનાવવા માટે માછી સમાજને ત્યાંથી શિફ્ટ કરી બીજી જગ્યા આપી. આ જગ્યાએ ગાર્ડન બનાવવામાં આવ્યો. આ વિશાળ જગ્યાવાળા ગાર્ડનમાં રાજા વિજયસિંહ મહારાજે સેન્ટરમાં બેન્ડ સ્ટેન્ડ લગાવેલી એની રાજવી શૈલીની કોતરણીવાળી ઐતિહાસિક અને હેરિટેજ ઇમારત કહી શકાય એ બેન્ડ સ્ટેન્ડ રાજવી ઇમારતની આજે દુર્દશા બેસી ગઈ છે. એક જમાનામાં અહીં બેન્ડ સાથે મ્યુઝિક વાગતું હતું. અહીં વચ્ચે ઊભા રહો તો એના પડઘા પડે એ રીતની ટેકનિકવાળું બાંધકામ કરેલું, પણ આજે બેન્ડ સ્ટેન્ડનો કલર ઉખડી ગયો છે. ઇમારત જર્જરિત થઈ ગઈ છે. એનું વાયરિંગ કરંટ લાગે તેવું જૂનું અને જોખમી બની ગયું છે. નગરપાલિકાની અત્યંત બેદરકારી અને નિષ્ક્રિયતાનો આ નમૂનો કહી શકાય. નગરપાલિકાના સત્તાધીશો આ રાજવી ઐતિહાસિક ઇમારતની જાળવણી કરવામાં પાલિકા તંત્ર સરિયામ નિષ્ફળ ગયું છે. યુવરાજે બેન્ડ સ્ટેન્ડના ઇતિહાસ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તે જમાનામાં અહીં સંગીતના કાર્યક્રમો થતા હતા અને લોકો અહીં સંગીત માણવા આવતા હતા. આજે એની દુર્દશા બેઠી છે. દિવાલ અને છત પર લીલ શેવાળ બાજી ગઈ છે. અંદર પણ એંગલો મારીને હેરિટેજ સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. આનો જીર્ણોદ્ધાર થાય એ જરૂરી છે. પ્રજા પણ જાગૃત થાય અને તંત્રના કાન આંબળે અને તંત્ર પોતાની ભૂલ સ્વીકારી આળસ ખંખેરી પ્રજાના હિતમાં બેન્ડ સ્ટેન્ડને નવા રૂપરંગમાં સજીવન કરે એ આજના સમયની માંગ છે. હવે પછી નગરપાલિકા એવા સદસ્યને ગાર્ડન કમિટીના ચેરમેન બનાવે જેના હૈયે ગાર્ડનની જાળવણીનું હિત હોય. આંગળી ઊંચી કરીને હામાં હા મિલાવે એવા ચેરમેનની આ નગરીને કોઈ જરૂર નથી. નવા ચેરમેન હવે જાગશે ખરા. રિપોર્ટ દીપક જગતાપ, રાજપીપળા. અહીંયા જે પબ્લિક ગાર્ડન છે જેને અત્યારે વિનાયકરાવ વેલ્યો ગાર્ડન તરીકે જે ઓળખાય છે, ત્યાં એક બહુ સુંદર બેન્ડ સ્ટેન્ડ બનેલું છે. એ બેન્ડ સ્ટેન્ડ અહીંયા એના માટે બનાવ્યું હતું કે અહીંયા એની જે બનાવટ એ રીતે બની છે કે જ્યાં અવાજ એકો થાય છે અને અહીંયા તે જમાનામાં સંગીત થતું હતું. લોકો અહીંયા આવીને બેન્ડ વગાડતા હતા જ્યારે સ્ટેટ ટાઈમ હતું. ત્યાર પછી પણ અહીંયા સંગીતના કાર્યક્રમો થતા હતા જ્યાંથી લોકો આવે ને જ્યારે ગાર્ડનને નિહાળે ત્યારે સંગીત સાંભળી શકે એ હેતુથી આ બહુ સુંદર હેરિટેજ સ્ટ્રક્ચર લગભગ 1920 થી 1930ના દાયકામાં આ હેરિટેજ બનાવેલું, આ સ્ટ્રક્ચર બનાવેલું. હવે આની દશા બહુ જ ખરાબ છે. ઉપર ઝાડ ઉગી રહ્યા છે, બળના ઝાડ ઉગી રહ્યા છે, એને સ્ટ્રક્ચરને ડેમેજ થઈ રહ્યું છે. એની કોઈ જાળવણી નથી, એની સફાઈ નથી થઈ રહી અને અંદર પણ એંગલો મારીને એ હેરિટેજ સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવા ને હેતુથી અહીંયા નગરપાલિકા જે કાર્ય કરી રહી છે તે બહુ જ નિરાશાજનક ને દુઃખ મને લાગે એવી વસ્તુ કરી છે. એટલે આનો જીર્ણોદ્ધાર થાય. આ બેન્ડ સ્ટેન્ડ એક ઐતિહાસિક જગ્યા, એક હેરિટેજના એની માટે આ રેનોવેશન થાય એનું અને આ લોકોના ઉપયોગ થાય, જે પર્પઝ માટે બનાવેલું એ હેતુથી થાય એના માટેનું હું પ્રયત્ન કરી રહ્યો છું.